અંકલેશ્વરની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટના અકાઉન્ટ અને અહીંની મીરા માધવ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ કાકડિયાએ બે લાખ એસબીઆઈ બેંકમાં જમા કરાવ્યા હતા બેંકના ભરણામાં આવેલી પાંચસો રૂપિયાની નોટોમાંથી એકતાળીસ ચલણી નોટ નકલી હોવાનું બહાર આવ્યું છે જે અંગે બેન્કના મેનેજર અશ્વિનભાઈ પટેલે અંકલેશ્વર પોલીસમાં વિશાલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે નકલી નોટોના ગંભીર કેસને ધ્યાને લઈ આ કેસ ભરૂચ એસઓજીને સોંપવાનો જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો છે ફરી ચેક કરીને ખબર પડી કે શનિવારે આ અંગે ફરિયાદ થતા એસઓજી પોલીસે ચલણી નોટોનું પરીક્ષણ કરાવ્યું હતું પરીક્ષણમાં રૂપિયા પાંચસોની તમામ ચલણી નોટ બોગસ હોવાનું જાણવા મળ્યું છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ એક સંસ્થાનો કેશિયર બેંકમાં જ્યારે રૂપિયા જમા કરવા માટે ગયા ત્યારે એના પાસેથી આ નોટો શંકાસ્પદ હોવાનું જણાતા આ બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદના આધારે પોલીસે આ નકલી નોટો ક્યાંથી આવી તેની તપાસ શરૂ કરી છે તેમજ કન્સ્ટ્રક્શન કંપનીના અકાઉન્ટન્ટની નકલી નોટોના રેકેટમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે ભરત ચુડાસમા વી ટીવી ભરૂચ